નમસ્કાર મિત્રો, શું તમે વાઘા બોર્ડર ધ્વજ સેરેમની વિશેની આ વાત જાણો છો? વાઘા બોર્ડર ક્યાં આવેલી છે? વાઘા ભારતના અમૃતસર અને પાકિસ્તાનના લાહોર વચ્ચે ગ્રાન્ડ ટ્રંક રોડ પર આવેલી છે, જ્યાંથી બંને દેશોની સીમા પસાર થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થલ માર્ગથી પ્રવાસીઓ માટે સીમા પાર કરવાનું આ નક્કી કરેલ સ્થળ છે, જે નિયમિત રૂપે ખુલ્લું રહે છે. આ સ્થાન અમૃતસરથી 32 કિલોમીટર અને લાહોરથી 22 કિલોમીટરના અંતર પર આવેલું છે. વાઘા બોર્ડર સેરેમની અને પ્રવાસીઓના આવવા જવા અને વેપારના ઉપયોગ માટે કરવામાં આવતા માર્ગ માટે પણ જાણીતો છે. સત્તાવાર રીતે આ સમારંભનો ઉદ્દેશ ઔપચારિક રીતે રાતના સમયે સીમાને બંધ કર્યા પછી રાષ્ટ્રીય ધ્વજને નીચે ઉતારવાનું છે. ઝંડા ઉતારવાનું કામ સૂર્યાસ્તથી 2 કલાક પહેલા કરવામાં આવે છે. આ સેરેમનીમાં રાષ્ટ્રીય ગીત ગાવામાં આવે છે, દેશભક્તિના લારા લગાવવામાં આવે છે અને બોલિવૂડના ગીતો પર ડાન્સ કરવામાં આવે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આ સેરેમનીમાં ભારતના પ્રવાસીઓ ઉપરાંત વિશ્વના અન્ય દેશોના લોકો પણ સામેલ થાય છે. આ સેરેમનીના સમયમાં આ બોર્ડર એક યુદ્ધના મેદાન જેવું દેખાય છે, કારણ કે જુલુસ અને મોટે મોટેથી અવાજ કરવા અને સૈનિકો દ્વારા ભારી પગે કદમ તાલ કરવાનું આયોજન થાય છે. માર્ચિંગ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સૈનિકો પોતાના પગને એકબીજાના માથા ઉપરથી ઊંચા કરે છે, તે ગુજ માર્ચિંગ કહેવાય છે. તેમાં બંને અને સૈન્ય એકબીજાને હરાવવાનો પ્રયાસ પણ કરે છે. આ સંપૂર્ણ આયોજન લગભગ 45 મિનિટ સુધી ચાલે છે. ધ્વજ સમારંભ પાકિસ્તાન રેન્જર્સ અને ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા યોજાય છે. આ સેરેમનીનું આયોજન સન 1959 થી દરરોજ કરવામાં આવે છે, પરંતુ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદમાં વધારો થાય છે ત્યારે આ પ્રસંગ થોડા દિવસ માટે બંધ કરવામાં આવે છે. જો તમે વાઘા બોર્ડર પર જવા માંગતા હોવ તો સૌથી પહેલા અમૃતસર પહોંચો. આ બોર્ડર અમૃતસરથી માત્ર 27 કિલોમીટર દૂર પડે છે. અમૃતસરથી સાર્વજનિક બસ અટારી સ્ટેશન સુધી આવશે. અટારીથી તમે આગળ 3 કિલોમીટરનો રસ્તો નક્કી છે ત્યાં તમે ઓટો રિક્ષામાં બેસીને જઈ શકો છો, અથવા તો આવવા અને જવા માટે ટેક્સી પણ બુક કરાવી શકો છો. વાઘા બોર્ડર સેરેમનીમાં જતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, વાઘા બોર્ડર સમારંભને જોવા માટે ભીડ ખૂબ વધારે રહે છે અને ધક્કામુક્કી પણ શક્ય છે, તેથી તમે ઠંડા વાતાવરણમાં 2:30 વાગ્યા સુધી અને ગરમી દરમિયાન 3 વાગ્યા અહીં પહોંચી જાઓ. બીટિંગ રિટ્રીટ કાર્યક્રમ શિયાળામાં 4:15 વાગ્યામાં અને ઉનાળામાં 5:15 વાગે શરૂ થાય છે. નંબર 2, જો શક્ય હોય તો તમે સવારે સમય કાઢીને ખાસા આ ગામ સ્થિત BSF કેન્ટ જઈને તમે તમારી સીટ આગળ જ બુક કરાવી લો. ખાસ ગામ અટારી બોર્ડર થી થોડા જ કિલોમીટર અંતર પર આવેલી છે. ત્યાં જતા સમયે તમારી પાસે ID પ્રૂફ માંગશે. નંબર 3, સેરેમની જોવા માટે ખૂબ જ સંખ્યામાં લોકો ત્યાં પહોંચી જાય છે, તેથી કેટલાક લોકો સ્ટેડિયમની અંદર જાય છે અને તમને સ્ટેડિયમની બહાર લાગેલી સ્ક્રીન પર સેરેમની જોવાની થાય છે, જેથી કરીને જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરો. નંબર 4, મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી છે, પરંતુ મોબાઈલ ફોન નેટવર્ક જામ કરી દેવામાં આવે છે, જો કે તમે ફોટા અને વિડીયો બનાવી શકો છો. નંબર 5, સેરેમની જોવા માટે કોઈ ટિકિટ ફી નથી. નંબર 6, એવું ઓછું વિચારો કે અહીં બધા દેશભક્ત લોકો જ જાય છે, અહીં પણ ખિસ્સા કતરું આવે છે, તેથી સાવચેત રહો. વાઘા સેરેમનીનું સૌથી મોટું લક્ષ્ય બંને દેશો વચ્ચે એકબીજા સાથે સંકળાયેલું છે અને સૌહાર્દ વાતાવરણ બનાવી રાખે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરો.